Hello friends, you are welcome to today's video, function exercise 7 to 12. Friends, in the last video, you discussed functions exercise 1 to 6. Here we will discuss 7 to 12. Friend, this is exercise number 7, F7. Read the dialogue. Pay attention to the underlined words. See, here is the dialogue between Ami and Ravi. They are just talking about something, but some words are just underlined. See, Ami say, "Hi dear, I was waiting for you the whole day. You didn't come online." Ravi says, "Sorry yaar, I was so busy with the project to spare time." Ami say, "Oh really? Good excuse. You are too smart to convince anybody. You can't convince me, as I am not so innocent that I will accept what you say." Ravi said, "Okay, Baba, we'll be online today." Here, the word "so busy with the project to spare time." Here, "so" also shows intensity. So, A. इंटेंसिटी એટલે તીવ્રતા બતાવે છે મતલબ આ બિઝી હતા કે સ્પેર ટાઈમ કરી શક્યા નહીં પ્રોજેક્ટના કામમાં એટલા બધા મશગુલ હતા અગર કામમાં બિઝી હતા કે ટાઈમ શક્યો નહીં એટલે આ પરિસ્થિતિમાં આ રિઝલ્ટ એક્શનનું રિઝલ્ટ નેગેટિવ એ સમજવું યુ આર ટુ સ્માર્ટ અગાઉ આપણે શીખ્યા છે ટુ માં નેગેટિવ અહીંયા નોટ સો ઇનોસન્ટ તો ખરા એક્સેપ્ટ કરે પણ નોટ સો ઇનોસન્ટ આઈ એમ નોટ સો ઇનોસન્ટ ધેટ આઈ વિલ એક્સેપ્ટ વોટ યુ સે આનો અર્થ સમજો નોટ સો ઇનોસન્ટ એટલો બધો ઇનોસન્ટ નહોતો કે હું એ નિર્દોષ નહોતો કે સ્વીકાર કર્યો વોટ યુ તમે જે કહો એનો સ્વીકાર કર્યો એટલો બધો હું ભોટ નહોતો તો કેવી રચનામાં કયો અર્થ નીકળે છે તે અહીંયા સમજવા હવે This time use to and enough and rewrite the statement without changing the meaning. તમારે જાતે અહીંયા વાક્ય પણ આવો તમે ઉપયોગ કરી શકો આઈ વોઝ સો બિઝી વિથ પ્રોજેક્ટ ટુ સ્પેર ટાઈમ એના બદલે તમે કહી શકો આઈ વોઝ સો બિઝી વિથ માય હોમવર્ક ધેટ આઈ કુડ નોટ સ્પેર ટાઈમ યસ સો બિઝી વિથ પ્રોજેક્ટ ટુ સ્પેર ટાઈમ આવું વાક્ય બનાવી શકો છો મિત્રો આની સમજૂતી અને આમાં પણ ફેરફારો જે મિનિંગ નીકળે છે તે પાછળ બતાવ્યા છે એ સમજી શકો રવિ સે આઈ વોઝ ટુ બિઝી વિથ અ પ્રોજેક્ટ એમ લખવાના બદલે આ એટનો અર્થ થાય છે આઈ વોઝ બિઝી ઇનફ વિથ અ પ્રોજેક્ટ ટુ સ્પેર ઇન્સ્ટેડ ઓફ ધીસ યુ મીન્સ ધ મિનિંગ્સ ઓફ ધીસ અન્ડરલાઇન વર્ડ્સ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ તમારે આ તરફ ધ્યાન આપીને સમજવાનું છે અહીંયા જુદા કલરથી મિનિંગ યુ આર ટુ સ્માર્ટ દેટ મીન્સ સ્માર્ટ ઇનફ ટુ કન્વિન્સ એનીબડી આઈ એમ નોટ ઇનોસન્ટ ઇનફ દેટ આઈ વિલ એક્સેપ્ટ વોટ યુ સે તો આ રીતે એના મિનિંગ અહીંયા સમજાવ્યા છે એ સમજી લેવાના છે અને એ રીતે અર્થઘટન કરતા શીખવાનું છે બીજું જે વાક્યો બનાવવાના હતા એ અહીંયા ત્રણ બનાવ્યા છે તમે આ જ બનાવો એવું નથી કહેતો બીજી રીતે બીજા વાક્યો પણ બનાવી શકો પણ ઉપયોગ આ સચ દેટનો થવો જોઈએ સચ દેટનો સચ અ યંગ બોય ટુ કાસ્ટ યોર વોટ તો સચ પછી જે નામ છે એ આર્ટિકલ સાથે આવે એટલું ધ્યાન રાખવાનું છે સચ એન ઓલ્ડ પર્સન સચ એન ઓલ્ડ પર્સન નોટ એ ઇન ધ સેમ વે He is such an old person to issue the driving license. He upon an old na karane che Meera was such a bold girl to slap that eve teasers lakhijam okay to je I exercise 7 che એની સમજ આ રીતે કેળવી સી 8 રીડ ધીસ પેર્સ ઓફ સેન્ટેન્સીસ હિયર પેર્સ ટુ પેર્સ આર ગીવન સે જેનિસ વોઝ સો ટાયર્ડ ધેટ નોટ વોક ફર સો ટાયર્ડ એના બદલે એ જ બાબત સચ અ ટાયર્ડ બોય આમ લખી શકીએ અગર કહીશ ઇન ધ સેમ વે સો ધ પાર્ક ઇઝ સો બ્યુટિફુલ
Instead of that, you can say, it is such a beautiful park. Park માટે પાછળ તો અહીં ઇટ સર્વનામ. તો આ રીતે તમારે આ વાક્યોને પણ લખવાના છે. Write the sentences using such that you can add a suitable noun. દાખલા તરીકે, you are too young boy to cast vote. You are a young boy to cast your vote. તો આ રીતે એની જગ્યાએ સચનો ઉપયોગ કરવાનો છે. Too young boy, એમ મૂળ વાક્ય છે. Too young boy. You are too young boy to cast vote. એને તમે એમ કહી શકો, you are such a young boy to cast your vote. એ જ રીતે so old person, એની જગ્યાએ સચ એન ઓલ્ડ પર્સન કહી શકો. તો આ રીતે આ વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. ગ્રુપમાં પ્રેક્ટિસ કર્યા પછી તમે જવાબ જોઈ શકો અને જવાબ સાથે મેચ કરો. પછીથી વારંવાર આ વાક્યોને બોલશો અને એવી પરિસ્થિતિ તમારી નજર સમક્ષ દેખાય એ રીતે બોલશો તો ચોક્કસ પ્રેક્ટિસ થશે. F9, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets using to, enough, so that. Group work karvanu che. Ahi question apu che. Will you join us for the dinner tonight? Have ha ke na jawab apu eni sathe reason apu. Ahi no jawab apu che eni sathe busy che e reason. No, I am busy enough not to join you. Busy enough not to. Kem nathi jodata enu? કારણ આપ્યું છે. એટલે આ રચનાનો, આવા પ્રશ્નના જવાબમાં આવી રચનાનો ઉપયોગ કરવાનો થાય અને એમ ઉપયોગ કરતા પ્રેક્ટિસ આ પ્રેક્ટિસ માટે આપ્યા છે. ડીડ ધ ચિલ્ડ્રન પ્લે ઓન ધેટ બોર્ડ? તો નો. ધેટ રોડ નોટ બોર્ડ બટ રોડ. ધેટ રોડ અગેન. ડીડ ધ ચિલ્ડ્રન પ્લે ઓન ધેટ રોડ? નો. That road was too dusty play for the children. આ રીતે તમે જવાબ આપો પછી જવાબો મેચ. Her result in the first exam was dull enough to work hard for the next exam. એટલું બધું ડલ હતું કે નેક્સ્ટ એક્ઝામની કંઈ તૈયારી કરી શકે એમ નથી. આવી સમજ ગુજરાતી કરવાની જરૂર નથી, પણ તમારા માઇન્ડમાં એ રીતે મિનિંગ સમજાઈ જવું જોઈએ. સી, કેન ધેટ મશીન બી ઓપરેટેડ બાય ધીસ ઓપરેટર? તો નો. ધ મશીન ટુ રસ્ટી ફોર ધીસ ઓપરેટર. સો ધીસ વે જસ્ટ પ્રેક્ટિસ. ફંક્શન 10, કમ્પોઝ પેરેગ્રાફ ઓન ઈચ સિચ્યુએશન યુઝિંગ ટુ, ઇનફ, સો ધેટ, સચ ધેટ. અહીંયા શશાંક વોન્ટ્સ ટુ સેલ હિઝ ઓલ્ડ વ્હીકલ on OLX. He has to describe his vehicle for getting better selling price. This is just a situation. એક સિચ્યુએશન આપ્યું છે અને એમાં પ્રશંસા કરવાની છે તો એમાં આ રચનાઓનો ઉપયોગ કરી શકાય. અહીં એક નમૂનો આપ્યો છે. તમે આવો કોઈ પણ બીજી વસ્તુ બીજા બાઇક માટે લખી શકો અને એક્ટિવા 100cc which I want to sell. It is in too good condition we call an old Activa, means in so good, not so good condition that it is called. It is too good condition to be called old Activa, means it is in so good condition, so bad condition to be it. See, તો ટુનો ઉપયોગ કરી એની સારી સ્થિતિ બતાવી છે. વેરી ગુડ કન્ડિશન, એટલું છે, સારું છે કે આપણે ઓલ્ડ એક્ટિવા કહી શકીએ એમ નથી. સચ અ વે, સી, ઇટ ઇઝ યુઝ્ડ ઇન સચ અ વે ધેટ ઇટ હેઝ નો મેન્ટેનન્સ કોસ્ટ. સચ અ વે, ધેન ઇટ હેઝ ઇનફ કેપેસિટી ટુ ટ્રાવેલ અપ ટુ 200 કિલોમીટર્સ વિધાઉટ રિફ્યુલિંગ. રિફ્યુલિંગ એટલે એમાં ફરીથી પેટ્રોલ નખાય સિવાય. તો ઇનફનો ઉપયોગ છે, ટુનો ઉપયોગ છે, સચનો ઉપયોગ છે. આ રીતે જે એક્ટિવા છે એનું વર્ણન કરવામાં ઉતરાયું છે. એ જ રીતે F10B માં અહીંયા એક સંવાદ છે અને એમાં પણ
such a breed, so active, smart enough, such an obedient, loyal enough, वगैरह शब्द रचनाओं का उपयोग करो. रीड दिस, अंडरस्टैंड दैट एंड यू विल हैव गुड प्रैक्टिस ऑफ F11A. इन दिस इट इज सेड दैट वर्क इन ग्रुप ऑफ सिक्स ऑफ छ सात नो ग्रुप बनाओ एंड ग्रुप में काम करो. मैच ए विथ बी एंड राइट एटलीस्ट फोर सेंटेंसेस फॉर ईच आइटम. अहियाँ ए अने बी, आ ए आ बी, तो एने तमे मैच करो मित्रों. एटले आ सूचना आ बने आ ग्रुप में एक वाक्य ने जुदी जुदी रीते कही बता. ग्रुप में छ मेम्बर्स हो तो छ मेम्बर्से आ रीते बोलवानु छे. त्यारबाद अहियाँ दरेक एक एक वाक्य लैने आवी रीते छ जणाए बोलवानु छे. पछी बीजू लाइन छ जणाए बोलवानु छे, त्रीजू लाइन छ, अने आवो उपयोग करवा. अहीं जारे लो नानो कोई रीच इनफ, एनी सामे कई क्रिया अनुरूप थाय रीच अने पुअर नु छे, तो टू पे फीस एटले के वन साथे एफ जोड़वा. टॉल शॉर्ट, तो एमा टू रीच द शेल, अभराइए अड़कवू पहुँचवू. तो आ रीते अहीं ग्रुप गोठवाना छे. आ ग्रुप गोठवेला छे ने ते पछी आ रीते वाक्य बनावा. जो अहीं वाक्य धीस रोड वॉज स्मूथ इनफ टू, एम कहू एनवे धीस रोड वॉज सो स्मूथ देट दे कूड वॉक प्रॉपरली, योग्य रीते. अहीं पण प्रॉपरली शब्द टेक्स्टमां नथी एटले आपणे इट वॉज सच अ स्मूथ रोड that they could walk proper. So, yeah, smooth enough, so smooth, such a smooth road. Trane upyogo karya chhe, e j rite a biju. This road was too hilly. This road was too hilly for them to walk comfortably. E j rite so hilly that they could walk comfortably. And such a hilly road that they could not walk. तो आ रीते एक ग्रुप में छ मेम्बर्से दरेके एक एक प्रकारनू बोलवानू छे अने तेवी ज रीते आनी प्रेक्टिस करवानी छे. आमां कया वाक्यो तमे बोलशो ए नक्की नथी, माटे वाक्यनो उपयोग अहीं बताव. एक्सरसाइज F11B. रीड द सेंटेन्सीस, फिल इन द ब्लेंक्स विथ नेम्स फ्रॉम योर ओन. हवे તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ છે, તેમાં જુદી જુદી જાતની શક્તિઓ ગુણો વગેરે આવ્યું છે, એવા અહીંયા વાક્યો છે. દાખલા તરીકે ઈ સો ફ્રેન્ડલી ધેટ હી કેન મેક ન્યૂ ફ્રેન્ડ્સ ઇઝીલી. હવે આવું કોઈ બાઈક બેન ફ્રેન્ડલી હશે, તમારે તેનું નામ લખવાનું છે એટલે આખું વાક્ય બની જશે. સુધા ઇઝ સો ફ્રેન્ડલી ધેટ શી કેન મેક ન્યૂ ફ્રેન્ડ્સ ઇઝીલી. હવે સીધાની સુધાની જગ્યાએ માયા, એની જગ્યાએ આમ જુદા જુદા નામ મૂકી અને બોલી શકો એમ. કાઇન્ડ, તો કાઇન્ડ કોણ છે એને જુઓ ક્લાસમાં, એનું નામ અહીં મૂકી મૂકો. એક કરતાં વધુ હોય તો વધુનું નામ મૂકીને વાક્ય બનાવી શકો. ઇન્ટ્રોવર્ડ્સ, એટલે સતત પોતાનો જ વિચાર કરે, બહાર કોઈની સાથે હળેભળ નહીં, તો એવા જે હોય એનું નામ અહીં મૂકી શકો. આમ વાક્યો બનાવો અને પ્રેક્ટિસ કરો. આટલી પ્રેક્ટિસ પછી માત્ર આટલા ગુણ નહીં પણ આ વિવિધ પ્રકારના ગુણ, અગર શક્તિઓ, અગર તો એમનું અપિયરન્સ વગેરે અહીંયા બતાવ્યા છે. ક્લેવર, હેલ્પફુલ, એક્સ્ટ્રોવર્ડ એટલે બહુ આમ વાત બધાને સાથે વાતો કરનારો, વધુ પડતું બોલનારો, ટોલ, સ્ટ્રોંગ, પ્રોએક્ટિવ, અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતો, પંક્ચ્યુઅલ એટલે નિયમિત, પોલાઇટ, એડજસ્ટિંગ બધા સાથે હળી મળી જનાર, કોઓપરેટિવ, સહકારવાળો એન્ડ મોર. આવા બીજા તમે હજી એડ કરી. હવે એક ક્લેવર લ્યો, તો ક્લેવર તમારા વર્ગમાં ક્લેવર કેટલા છે તેનો નામ લઈ અને આવો વાક્યો બનાવો. સપોઝ મુનિમ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન મેક ન્યૂ ફ્રેન્ડ. He can pass the examination easily. Athwa he can get first number in the class.
એના રિલેવન્ટ હોય એવું બનાવવાનું છે. આ અગત્યની પ્રેક્ટિસ. અને આ બધું હું કહું, તમે સાંભળો તમારા સર કે અને તમે સાંભળો, એથી બધું આવડી ન જાય. એક નમૂના માટે બરાબર છે, અને એ તો અહીંયા ટેક્સ્ટમાં પણ આવે. પ્રેક્ટિસ. હવે નવ એક્સરસાઇઝ નંબર 12, રીડ ધ પેર્સ એન્ડ ટિક માર્ક દે આર સિમિલર ઇન મીનિંગ. આ પેર વાંચવાની અને મિનિંગમાં સિમિલર છે કે નહીં. સિમિલર એસ લખો, જો ફોર્થમાં લખો. ઇફ નોટ, ન હોય તો એનએસ લખો. નોટ સિમિલર. ધનપુરા ઇઝ ટુ સ્મોલ એર એઝ અ વિલેજ ફોર અ બેંક ટુ ઓપન ઇટ્સ બ્રાન્ચ. હવે એ જ બાબતના અહીંયા બીજી રીતે કહી, ધનપુરા ઇઝ સચ અ સ્મોલ વિલેજ દેટ એની બેંક વિલ ઓપન. હવે અહીંયા સ્મોલ કહ્યું હતું તો બેંક ઓપન થશે, કરી શકે. તો આ વાક્યમાં ન કરી શકાય એવું, ટુ સ્મોલ કે જે ન ઓપન કરી શકે એવું હતું ને. અહીંયા સચ અ સ્મોલ પછી ઓપન કરી શકે, એટલે સ્મોલ હોય તો ઓપન બ્રાન્ચ થાય નહીં, માટે એ નોટ સિમિલર કહેવાય. હવે સુધારવું હોય તો આનો જ મિનિંગ એવું હોય તો, ધનપુરા સચ અ સ્મોલ વિલેજ that any bank will not, will open, ના બદલે will not open its branch. આમ સુધારવાનું છે, કયું છે. If not, rewrite the second sentence to make it similar. બીજા વાક્યને એવા જ અર્થવાળો, પ્રથમ જેવા અર્થવાળો વાક્ય અહીં બનાવી લખવાનું, એટલે કે બીજામાં સુધારો કરીને લખવાનું છે. એવું સેકન્ડમાં પણ આપવું છે. જો The maintenance of this bike is low enough to attract more bike. Low enough, પૂરતું enough છે maintenance, એટલે બહુ પ્રમાણસરનું છે કે કોઈ પણ બાયર લેવા તૈયાર. અહીંયા ધ મેન્ટેનન્સ ફ્રી બાઇક, મેન્ટેનન્સ ફ્રી બાઇક એટલે કે મેન્ટેનન્સ ઓછું હોય. ડઝન્ટ એટ્રેક હતું, એનું ડઝન્ટ લખ્યું છે, એટલે કે એનો સિમિલર રહેતો નથી. હવે સિમિલર, એના સિમિલર કરવું હોય તો બીને તો ડઝન્ટ એટ્રેક્ટના બદલે એટ્રેક્ટ્સ એની બાય. મિત્રો, આ રીતે સમજો, ભલે સમય લાગે, તમારે આ લેશનના ફંક્શન્સની એક્સરસાઇઝ માટે 3-4-5 કલાક ખર્ચવા પડે તો ખર્ચીને પ્રેક્ટિસ કરવાની છે. જો પ્રેક્ટિસ હશે તો પછી તમે બહુ સરસ રીતે એનો ઉપયોગ કરી શકશો. ખાલી નોંધવાથી, એક વખત જોવાથી નહીં, વારંવાર આની પ્રેક્ટિસ કરશો તો. ઓકે મિત્રો, મારો આગ્રહ છે તમને પ્રેક્ટિસ કરવાનો. પ્રેક્ટિસથી જ ભાષા શીખી શકાશે, ને વિથ અંડર પ્રેક્ટિસ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. મિત્રો, આ જશા મીન્સ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ઓકે.